બે ચાર દિવસ પહેલા મહિલા પોલીસમાં એક ફરિયાદ મળી હતી કે એક મહિલા જેને નિસંતાન મહિલા હતી એને બાળક સંતાન આપવાના બહાને એક તાંત્રિકે એની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો છે. એ ઘટનાની ગંભીરતા જોઈ એક મહિલા પોલીસ ખાતે એક ફરિયાદ દાખલ કરી હતી. એના ઇન્વેસ્ટિગેશનમાં પીઆઈ ગોહિલ, પીએસઆઈ ઢોળિયા, પીએસઆઈ સિસોદિયા અને ટીમ લાગી ગઈ હતી. ઇન્વેસ્ટિગેશન કરતા એવું જાણવા મળ્યું કે દિલાવર નામનો માણસ છે જે આઈડેન્ટિફિકેશનનું કામ કરે છે. અલગ અલગ છોકરીઓ ગોતી એ તાંત્રિક પાસે લઈ જાય છે અને મુકેશ ગરાસિયા નામનો જે તાંત્રિક છે એ તાંત્રિક વિધિ કરવાના બહાને અલગ અલગ છોકરીઓ સાથે અલગ અલગ મહિલાઓ સાથે એવી બળાત્કારની ઘટનાઓને અંજામ આપે છે. તો એ ઘટનાની ગંભીરતા જોઈ ટીમે 16 તારીખે દિલાવર છે એને અંદર ફરીથી પકડી પાડ્યો છે. અને જે મેન કુવાજી છે મુકેશ ગરાસિયા કરીને નામ એનું છે એને રાજસ્થાન ખાતેથી 18 તારીખે પકડી પાડ્યો છે. સાહેબ, અત્યાર સુધીમાં આવા કેટલા પ્રકારના મહિલાઓ સાથે કંઈ આવું કર્યું હશે કે તપાસ દરમિયાન કંઈ લીકેજ સામે આવી નથી કે? ટેકનિકલ ટીમ કામ કરી રહી છે. એના મોબાઈલમાં ઘણા બધા વિડીયો અને ફોટો મળ્યા છે. તો એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ઘણા બધા એવા ઘટનાઓ બની હશે અને એના ઉપર એક આગળની વિશે ચાલુ છે. સાહેબ, દિગાવર અને મુકેશનો કોન્ટેક્ટ કેવી રીતે થયો? મુકેશ જે છે ગુવાજી છે એને દિલાવર છે એના ગામમાં આવતો જતો હતો અને મુકેશે જે ગુવાજી છે એને કહ્યું હતું કે એક વિધિ હોય છે એમાં નિસત્તા ઘસીને સંતાન પ્રાપ્ત થાય છે અથવા નોટોની વરસાદ થાય છે એવી એને લાલચ આપી હતી. અને એના માટે મુકેશ ગુવાજીએ કહ્યું હતું કે જે છોકરીની કન્ડિશન એને કહી હતી કે ભાઈ 5 ફૂટ 5 ઇંચની છોકરી જોઈએ, એના શરીર પર કોઈ ચુંદન ના જોઈએ, એને ડિલિવરી થઈ હશે તો એને સિઝરિયન ના થવું જોઈએ અને એને કૂતરા જે છે એને કરડવું ન